રાજ્યમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તે માટે અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ સરકાર દ્વારા કરવામાં આવતા અભિયાન માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી ઓફિસથી 8 કિલોમીટર દૂર આવેલ તારાપુર પ્રાથમિક સ્કૂલના મકાનના ઓલા ખંડેર હાલતમાં હોવા છતાં રિનોવેશન કરવામાં આવતું નથી. આ સ્કૂલમાં 387 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હાલના સમયમાં તેઓ 40 વર્ષ જૂના ઓરડામાં અભ્યાસ કરી રહ્યા છે. આવડા ક્યારે પણ તૂટી શકે છે અને કોઈ પણ દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. શું સરકાર કોઈ દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહી છે? આ શાળામાં કોઈ દુર્ઘટના થાય તો તેની જવાબદારી કોની? તેના પર સવાલ ઉઠ્યા છે. મહત્વનું છે કે ડિસેમ્બર મહિનામાં સરકાર દ્વારા સ્કૂલના રિનોવેશન માટે 22,000 રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી, પરંતુ પૂરતી ગ્રાન્ટ ન હોવાના કારણે સ્કૂલ દ્વારા ગ્રાન્ટનો અસ્વીકાર કરવામાં આવ્યો. સરકાર દ્વારા હાલના સમયમાં પ્રવેશોત્સવના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સરકારી અધિકારીઓ માત્ર પ્રવેશોત્સવના કાર્યક્રમમાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે. અમારા સંવાદદાતા જયંતિ અમારી સાથે જોડાયા છે. જયંતિ, ગાંધીનગરમાં આવેલી આ શાળા કે જેમાં 40 વર્ષ જૂના ઓરડામાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, ઓરડાની હાલત કેવી છે? શું સરકાર શું કરી રહી છે, રાહ જોઈ રહી છે કે આ જર્જરિત મકાનની જે વિદ્યાર્થીઓ સાથે કોઈ દુર્ઘટના થાય ત્યારબાદ પગલાં લેવાય? ચોક્કસ સિદ્ધિ, જણાવી દઉં કે હું અત્યારે તારાપુરની પ્રાથમિક શાળામાં છું અને આ જે સ્કૂલ છે એ માત્ર મુખ્યમંત્રીની ઓફિસથી 8 કિલોમીટર દૂર આવેલી છે, એટલે કે ગાંધીનગરની અંદર જ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલની જે હાલત છે બહુ ગંભીર છે. હું આપને બતાવવા માંગીશ કે જે આ સ્કૂલની બિલ્ડિંગ છે એ લગભગ 30 થી 35 વર્ષ જૂની છે અને આ સ્કૂલની અંદર મરમ્મત હજુ સુધી કોઈ કરવામાં નથી આવી. આખી બિલ્ડિંગની અંદર જે નાના ભૂલકાઓ બની રહ્યા છે, આ ભૂલકાઓને ખબર જ નથી કે એમના ઓથાર ઉપર એટલે કે માથા ઉપર બહુ મોટું નુકસાન તોડાઈ રહ્યું છે. અહીંયા પણ હું બતાવવા માંગીશ કે જે સ્કૂલની હાલત છે, દિવાલ છે, દિવાલની પાંપડીઓ પડી રહી છે. આ દિવાલ કોઈ પણ સમયમાં કોઈ પણ સંજોગોમાં પડી શકે છે. આ જોઈ શકો છો, માત્ર ટચ કરવાથી આવનારા સમયમાં વરસાદનું વાતાવરણ શરૂ થવાનું છે. વરસાદ ચાલુ થવાની તૈયારીઓ છે. આખું જે રૂમ છે ખંડેર હાલતમાં છે. અહીંયા જે 7-8 બિલ્ડિંગ છે, ઓરડાઓ છે, તમામ ઓરડાઓની અંદર આ જ હાલત જોવા મળે. જે બહુ નાના ભૂલકાઓ છે, અમને એ વાતનો ખબર નથી કે એમના ભવિષ્ય ઉપર કોઈ ખતરો તોલાઈ રહ્યો છે. સીધી અહીંયા દેખાડવા માંગીશ કે જે બહુ મોટી તિરાડ છે, આ તિરાડ જોઈને જ સામે દેખાઈ આવે છે કે જે તિરાડ છે એમાં કોઈ પણ સમય અહીંયા જો નાનું બાળક રમતું હોય કે ભણતું હોય તો એના ઉપર કોઈ પણ સંજોગોમાં પડી શકે છે. એ બાળકો પણ હું બતાવવા માંગીશ કે જે નાના ભૂલકાઓ છે, ધોરણ 1 માં ભણી રહ્યા છે, એમને એ વાતનો ખ્યાલ નથી કે એમના ઉપર આ સૌથી મોટી ગંભીર એ જે કહી શકાય કે સરકારના લીધે, કારણ કે સ્કૂલ સરકારી છે એટલે સરકારની ક્યાંક ને ક્યાંક ચૂકના લીધે એક બાજુ તાયફા કરવામાં આવે છે. સરકાર દ્વારા વિવિધ પ્રકારની પોતાનું માર્કેટિંગ કરવામાં આવે છે, પણ જે એક્ચ્યુઅલ માર્કેટ છે કે જે એક્ચ્યુઅલ બાળકો માટે કરવું જોઈએ એ નથી કરી શકતા, માત્ર ને માત્ર વાતો કરવામાં આવે છે. સુધી હું એ પણ જણાવીશ કે અહીંયા પણ આ જે પ્રવેશોત્સવ છે એ જે મંડપ બંધાયું છે કોઈ લગ્ન માટે નહીં, પણ પ્રવેશોત્સવ માટે બંધાયું છે. આ મંડપમાં આજે અધિકારીઓ પણ આવશે અને અધિકારીઓ માત્ર જોઈ અને જતા રહેશે, કારણ કે સ્કૂલ છેલ્લા 30-35 વર્ષથી બહુ ખંડેર હાલતમાં હોવા છતાં કોઈ હજુ સુધી આ સ્કૂલ તરફ જોવાની કોશિશ નથી કરતું. સ્કૂલ દ્વારા પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, સીએમ સુધી પણ આ રજૂઆત પહોંચી છે, પણ અહીંયા હજુ સુધી કોઈ પણ પ્રકારની જે કહી શકાય કે જે પ્રોપર મરમ્મત કરવી જોઈએ કે નવું બાંધકામ કરવું જોઈએ જે જૂની સ્કૂલ છે, પણ એવું કોઈ પણ પ્રકારનું માત્ર કાગળ પર બતાવવામાં છે. કોઈ પણ પ્રકારની સરકાર આ માટે કોઈ જવાબદારી સ્વીકારતા અહીંયા નથી. મારી સાથે સીધી કેટલાક ગામ લોકો છે જેમની સાથે હું સીધી વાત કરીશ. આપ જણાવશો સ્કૂલની પરિસ્થિતિ શું છે? જી જી સીધી જી બિલકુલ જયંતિ, આભાર સમગ્ર માહિતી બદલ.